જામનગરમાં આજે હજારોની સંખ્યામાં યુવાનોનું ટોળું ગાંધીનગર નજીક બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ પર એકઠું થયું હતું, જ્યાંથી તેઓએ જીજી હોસ્પિટલ પાછળ આર્મીના ગેટ પાસે જવા કૂચ કરી હતી. હજારો યુવાનોનું ટોળું રસ્તા પર નીકળતા એસપી પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારી દોડી આવ્યા હતા. આ યુવાનોએ વર્ષ 2021માં આર્મીની ફિઝિકલ અને મેડિકલ પરીક્ષા પાસ કરેલ હોય અને તેમની લેખિત પરીક્ષા લેવાતી ન હોવાથી યુવાનોમાં રસ ફેલાયો છે. તાજેતરમાં સરકારે જાહેર કરેલ અગ્નિપથ યોજનાને કારણે પણ ફિઝિકલ મેડિકલ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના ભવિષ્ય ઉપર અનિશ્ચિતતાના વાદળો ઘેરાતા ઉમેદવાર યુવાનોએ આક્રમક વલણ અપનાવ્યું હતું. એસપી પ્રેમસુખ ડેલુએ વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અપીલ કરી હતી. आपके जो कर्नल साहब है उनमें कोर्ट में उनसे फोन में बात हुई है, वो यहाँ पे आ रहे हैं, आपकी बात सुनेंगे. और बाकी के आप सब विद्यार्थी हैं, विद्यार्थी को और आप आर्मी में जाने वाले हैं, अनुशासन से रहिए. कोई फायदा नहीं है, सबकी वीडियोग्राफी हो रखी है, कुछ हो जाएगा कोई मतलब नहीं निकलेगा किसी भी चीज़ का. आपके कर्नल साहब आ रहे हैं, कर्नल साहब आपकी बात सुनेंगे, आपकी जो बात है उनके सामने रख दीजिएगा, वो आपका उस चीज़ का जवाब दे देंगे और आगे जो उनको रजूआत करनी है वो आगे रजूआत कर देंगे. इस तरह से शोर शराबा करने से कोई फायदा नहीं है. सर, सर हमारे कुछ भाइयों को तालीम केंद्र में रखा हुआ है. अरे उनको छोड़ देंगे, आज तक छोड़ देंगे. બીજી તરફ જીજી હોસ્પિટલ નજીક થોડાક યુવાનોએ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. કેટલાક યુવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી. યુવાનોનું ટોળું વેરવિખેર થયા પછી સંખ્યાબંધ યુવાનો રેલવે સ્ટેશન રવાના થયા હતા. અહીં પણ પોલીસે સાવચેતી જાળવી બંદોબસ્ત ગોઠવ્યો હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી ગુજરાત ગૌરવ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાંસદ પુડમબેન માડમના અધ્યક્ષસ્થાને ધન્વંતરી ઓડિટોરિયમમાં યોજાયો હતો. સાંસદ તથા અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના 566 આવાસ લોકાર્પિત થયા હતા. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં પ્રતિદિન ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. જામનગરમાં પણ નિયમિત કેસો નોંધાય છે, જેને પગલે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ફરીથી માસ્કનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગરમાં આવતીકાલે દેશભક્ત વીરોને શ્રદ્ધાંજલિ આપતો મલ્ટીમીડિયા શો વીરાંજલિ યોજાવાનો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમ નિહાળવાના છે, ત્યારે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ કાર્યક્રમના સ્થળે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા પહોંચ્યા હતા. યોગાનુયોગ આજે ઝાંસીની રાણીનો નિર્વાણ દિન હોવાથી સાત રસ્તા સર્કલમાં આવેલ લક્ષ્મીબાઈની પ્રતિમાને એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે વીરાંજલિના દિગ્દર્શક વિરલભાઈ રાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય એક કલાકારે લક્ષ્મીબાઈના પાત્રમાં સજ્જ થઈ તેમને અંજલિ અર્પણ કરી હતી.